सानंद सुख रूप भक्ति धर्म सुत श्री हरि समरु सदायनुप परम दयालु सोतमे श्री कृष्ण सर्वाधीश प्रथमतम ने प्राणौ नमु वारम वारौ शीश गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वाला पीढ़ा महाराज तथा प्रार्थनीय संतो तथा भक्तो जय स्वामीनारायण। अरे मारे निष्कुलन स्वामी निष्कुलन कवि अंदर मन गदन नाम जो ग्रंथ लिखो से अद्भुत कथा से जेना बे पात्रों से प्रत्यक मन अने निज मन। वे प्रत्यक मन से एना बदाय से सैन्य से एनु जो बाण बदाय से ये केवा से काम क्रोध लोभ मोह अहंकार कपट आ एनु सैन्य से जे भगवान थी आपने जुदा पड़े एवं से जरे कोई पण आपना मन नी अंदर कुभाव होय त्यारे आपणे तरत समझी जवानुं के आ प्रत्यक मन आवी गयो छे। त्यारे जे निज मन छे ए भगवान सदगुरु संतो भक्तो वगैरेनुं सैन्य छे अने एना बळ वडे ए आगळ वधे छे। त्यारे प्रत्यक मन छे ई पोताना बळ वडे आगळ वधवा माँगे छे। आ कथा पूज्य निष्कम स्वामीए અદ્ભુત નિરૂપણ કરી છે અને કથામાં એક કડી ઉપર આખી કથા એ કરતા કલાક સુધી આ રીતે કથા કરી છે અને જે કથા સાંભળીને આપણા જીવનમાં ઉતારવા જેવી છે અને એ સાંભળવાની છે એની કોઈ પણ કથા હોય તમે સાંભળજો એવું મારી વિનંતી છે। બીજું હવે આપણે પ્રેક્ટિકલમાં આવીએ કે આ જે મનગંધનની પ્રત્યક મનની વાત કરી એ પ્રેક્ટિકલ અભિયાન એમાં શું બન્યું કે મહારાજનો જન્મદિવસ આપણે અહીંયા ઉજવવાના હતા એ પ્રસંગ છે। ત્યારે એવું નક્કી થયું કે બધાએ કલરિંગ કપડાં પહેરીને આવવાનું અને મહારાજને જુદી જુદી જે ભેટ આપવાની છે એ અર્પણ કરવાની। હવે એ બધી વાત થઈ ત્યારે નિજ મન મને શું કહે છે કે આપણે નવા સરસ કપડાં પહેરવાના પહેરી અને વસ્તુ મહારાજને અર્પણ કરવાની છે એ મારું નિજ મન તૈયાર કરશે કારણ કે એને ભગવાન ઉપર પ્રેમ હતો। અને બપોરના એક વાગ્યે બેગ મેં ખોલી અને બેગની અંદર તળીએ જે કપડાં હતા કલરિંગવાળા એ કાઢ્યા બિસ્ત્રીવાળા છે કે નહીં બધું જોયું પછી માફ કર્યું અને પછી ઘનશ્યામદાદાને બતાવ્યું ત્યારે દાદાએ અભિપ્રાય આપ્યો નાના કે બરાબર છે ત્યારે નિજ મન છે ને એ તો આનંદમાં આવી ગયું કારણ કે બાપા અમારે પૂછવા ઠેકાણું એક જ છે હું એટલે અમારે બીજાને ક્યાં પૂછવા જવું એટલે આમ છે આ તૈયાર થઈ ગયા અમે અને પછી નવા કપડાં પહેર્યા તૈયાર થયા અને અહીંયા આપણે સભા ગોઠવાઈ ગઈ સભા ગોઠવાઈ ગઈ એમાં જીત ભગત આવીને મને કે તમને બોલાવે છે તે હું ઊભો થયો એટલે તરત નિજ મને એવું કીધું કે સાંભળજે સાંભળ મેં તો કે જો આપણું નામ લખ્યું હોય ને લિસ્ટમાં તો આપણે છે ને ફ્રૂટ ને ફળનો ટોપલો માગવો કારણ કે એ ભગવાનને અર્પણ આપણે કરવું છે। ત્યારે પ્રત્યક મન એવું કહે છે કે નહીં આપણે તો હોનાનો ઘરેણાનો ટોપલો માગવો કારણ કે આપણી કીર્તિ હું આપણો માભો હું આ પ્રત્યક મન છે આપણને। ત્યારે નિજ મન ભગવાન પ્રત્યે ઓલું કરે છે એટલે આ રીતે નિજ મનને ઓલું કરે છે અને આ રીતે મનમાં લડાઈ કરતાં કરતાં અમે સભાપતિ પાસે આવ્યા ત્યારે સભાપતિ એના કામમાં મસ્ત હતા સામું જોયું નહીં અને સીધું કે ફૂલના ગુસ આવ્યા છે ને એને પાકડી કરી નાખો કે હવે અમારે કરવું ત્યારે નિજ મન કે કાંઈ વાંધો નહીં આપણને સેવા તો મળી ને કે એટલે અમે ફૂલની પાકડી કરવા બેસી ગયા ફૂલની પાકડી કરી અને પ્રત્યક કરી પછી તૈયાર થઈ ગયું ટોપલો ભરાઈ ગયો ત્યારે નિજ મન મને કે હવે ઊભો થાય એમ તો કેમ તો કે આપણે પાછા સભાપતિ પાસે જઈને તો આપણા કલરિંગ કપડાં જોઈએ તો એમ કે તમારે શેનું અર્પણ કરવું છે તો આપણે ફળ ને ફૂટનું માગીએ પરત કે નહીં મારે તો કે હોનાનો ટોપલો જ જોઈએ હવે આ બેની લડાઈ હાલી ગઈ હવે પાસે પૂગ્યા કે પણ સામું જોઈને મને કે સભામાં બેસી જાઉં કે અરે મેં કીધું હવે શું કરવું હવે આ બધું થયું બધી સભામાં બેઠા અને પછી વાતું કરવા બેઠા ધ્યાન કરવું હતું
અને બધી સામું જોતા જોતા અમે બેસી ગયા. ઓલી ખુરશી ઉપર બેઠો એટલે નીજ મને મને કહે તું સામો હું છે ને બેઠો છું આમ તરાહમાં બે કે અને એ સામું જોવે ને તો તું કહેજે કે આ અમારે ફ્રૂટનો ટોપલો અર્પણ કરવો છે. ત્યારે પરત બન કે એમ નહીં ખોખારો ખાજે અને આ કોલર ઊંચો કરીજે તારી સામું જોવે અને આપણે દાગીના લેવાના છે અર્પણ કરવાના છે. આ રીતે ભાઈ હવે બધું માથાકૂટ થઈ અને અમે હાલવા પછી આ બધું પતી ગયું. હવે સભા શરૂ થઈ ગઈ, સભા શરૂ થઈ ગઈ અને મંડ્યા બધા અર્પણ કરવા, નામ બોલવા મંડ્યા બધા મંડ્યા અર્પણ કરવા. ત્યારે હોનાનો જે દાગીનાનો ટોપલો હતો ને તો ઉયે ગયો અને પરતક મૂંઝાણો કે આપણું કાંઈ હાલ્યું નહીં કે હવે શું કરવું એમ. પછી બેઠા સાનામના સાનામના બેસી ગયા. પછી શું કરવું હવે, કોઈએ પૂછ્યું નહીં અને આ રીતે પરતક મને કહે છે અને થાળ દાગીના જતો રહ્યો. વિચારે છે ત્યારે નિજમન વિચારે છે કે હું કામ આપણને લાભ આપ્યો નહીં, આપણી ખામી શું છે. આ બધી વાત કરે છે કે આપણી ખામી શું છે એ બધું જોવાનું છે, એક ગોતે છે. ત્યારે પતક મનને બોલવાનો વારો આવી ગયો કે નિજમન નબળું પડ્યું, આપણું નિજમન જ્યારે નબળું પડશે ત્યારે પતક મન આપણામાં સવર્ક થઈ જાય. એટલે સાંભળો, એટલે પતક મન હવે મોકો મળી ગયો છે. નિજમનને કહે છે સાંભળ, કાલનો મલકાતો હતો ફૂટનો ટોપલો અર્પણ કરવો છે અને મારે આ કપડાં સારા પહેરવા છે, આવો બધો તું વિચારતો હતો. ત્યારે સાંભળ, તું આ પરતક મન નિજમનને કહે છે, સાંભળવા જેવું છે. હું 5 વર્ષના જીતને અને પ્રીતને યાદ કર્યા અને બીજાને યાદ કર્યા, બીજાને લાભ આપ્યો શાંતિ આપી અને તને ભૂલી ગયા. તું ધ્યાનમાં ન આવ્યો, અહીંયા રહેવા જેવું નથી, ઘેર હાલ, તારી સામું જોયું નહીં, કલરવાળા કપડાં કેમ પહેર્યા એમ કોઈએ પૂછ્યું નથી, પણ હરિભક્તોએ કોઈએ પૂછ્યું નહીં કે દાદા તમે આઝાબા કપડાં કેમ પહેર્યા એમ. લો હવે આમાં શું કરવું, હવે આ બધા પ્રત્યક મન નિજમનને કહે છે, આવા બધા બાણ છે ને પ્રત્યક મન નિજમનને મારે છે. ત્યારે નિજમન કહે છે સાંભળ, પ્રત્યક મન તું કાન ખોલીને સાંભળી લે, અહીંયા કિંમત કરવા નથી આવ્યા, અહીંયા ભગવાન સંતો ભક્તોને રાજી કરવા આવ્યા છીએ, કલ્યાણનું ભાતું ભરવા આવ્યા છીએ, સત્સંગ કરવા આવ્યા છીએ, એટલે તું સાંભળ. આ રીતે વાત કરે છે. પાછું નિજમન પ્રત્યક મને પાછું કહે છે કે સાંભળ, બરાબર કાન ખોલીને સાંભળ, સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ કળિયુગમાં તે કોઈને છોડ્યા નથી, હું તારા કર્તવ્ય હું જાણું છું. તે બ્રહ્માને કામનું બાણ મારીને હેરાન કર્યા, તારી તારા પ્રતાપે બ્રહ્માના ક્યાંય મંદિર થવા નથી દીધા. આ રીતે વાત કરે છે. શિવજીને મોહનું બાણ મારી અને મોહિત અને મોહાંધ કર્યા, નારદને તારા સંગથી પરણવાનું મન થયું, આવું નિજમન પ્રત્યક મનને કહે છે. અરે 8000 વર્ષથી તપ કરતા સૌભરી ઋષિને તે તપ ભંગ કરાવ્યો અને લગ્ન કરાવ્યા અને આખી સૌભરી સોસાયટી તે ઊભી કરાવી, એ પ્રત્યક આ તું છો. આ રીતે વાત કરે છે. અને ચંદ્ર અને સૂર્યને પણ તે કલંકિત કર્યા છે, કોઈને છોડ્યા નથી. રાવણને પણ તે અહંકારનું બાણ મારી રાવણ કુળનો નાશ કર્યો, કરનાર અને લંકાનો નાશ કરનાર એ પ્રત્યક મન તું છે. આવા નિજમનના બાણ સાંભળી પ્રત્યક મન હેરાન થાય છે. હવે સાંભળજો, આ નિજમન બધું બાણ ફેંક્યા છે, પ્રત્યક મન ભૂરાયો થયો છે બરાબરનો. એટલે સાંભળજો, આ ભયો સાંભળજો ને સાવધાન રહેજો. કથા સાંભળનારા દરેક સાવધાન, આપણા ઘરમાં આપણા ઘરના બહાના બંધ રાખજો, પ્રત્યક મન ઘરમાં ઘૂસે નહીં એની કાળજી રાખજો. જે કથા નહીં સાંભળે એના ઘરમાં પ્રત્યક મન ઘૂસવાનો છે, પ્રત્યક મન આપણને જીવનમાં પછાડે નહીં. માટે લોયાધામ મંદિરમાંથી સાંજ સવાર આવતી કથા સાંભળી અને નિજ મનને મજબૂત કરવું, આ રીતે વાત કરે છે. ભલા આ બધું થયું, હવે થોડોક તો આભાર તો માનવો જોઈએ ને ભાઈ. હવે સંતો છે એ અવારનવાર એમ કહેતા હોય છે કે આ દાદા
અમને બહુ પ્રિય છે, બહુ વાલા છે, એ બધી વાત કરતા હોય છે. અહીંયા કોઈ સપોર્ટ નથી, છતાં રહે છે. પણ અમને એમ થાય છે કે સંતો અમારા અવારનવાર વખાણ કરે છે, સગવડતા નથી, સગવડતા વિના રહે છે. પણ જ્યાં વિશુદ્ધ ભાવ, પ્રેમ ભાવ હોય ત્યાં સગવડથી સગવડતાની કોઈ જરૂર નથી વાલા ભક્તો, કોઈ સગવડતાની જરૂર નથી. હું એક તમને પ્રેક્ટિકલ દાખલો આપું. આજે 7 વર્ષ થયા છે, કેટલા 7 વર્ષ હવા આવ્યા છે આ ઘનશ્યામ મહારાજને થાળ જમાડવાનો. એ થાળ તૈયાર થાય તરત અમારા બેયના થાળ તૈયાર થાય છે, અને અમે જમવા બેસી જઈ પછી સંતો જમે છે. આ 7 વર્ષનો ઇતિહાસ છે ભક્તો, 7 વર્ષ. આથી આથી વધારે અમારે શું જોઈએ છે, કશું નથી જોતું. અમારે વિશુદ્ધ પ્રેમ એમનો છે, ભાવ છે. અને જો આવા સંતો ન મળ્યા હોય તો હું અત્યારે ક્યાંય રખડતો હોય, આજે તમારે બોલી શકું છું. એ આ સંતો ભક્તોના પ્રતાપ અને ગુરુજીના આશીર્વાદ છે વાલા ભક્તો. જય સ્વામિનારાયણ.